હલો ફ્રેન્ડ્સ, યુટ્યુબની નવી ચેનલ ક્વેશ્ચન્સ બાય કેવીમાં આપ સૌનું સ્વાગત છે. આજે છે 15 જુલાઈ. જેટલા બી આઈએમપી ક્વેશ્ચન છે આપણે અહીંયા જોઈ લઈશું. એના પહેલાં જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. જોઈએ આજનો પહેલો ક્વેશ્ચન. હાલમાં એશિયન અમીર વ્યક્તિઓમાં કોને પ્રથમ નંબરે સ્થાન મળ્યું છે? તો એ છે આપણા મુકેશ અંબાણી. ચીનના જેક માને પછાડીને તેઓ પ્રથમ સ્થાને આવ્યા છે. સેકન્ડ ક્વેશ્ચન, બ્રીથ ઇન્ડિયા નામની યોજના કોના દ્વારા બહાર પાડવામાં આવી છે? તે છે નીતિ આયોગ. તમે અહીંયા જોઈને ખબર પડી જ ગઈ છે બ્રીથ ઇન્ડિયા શાના લગતું છે. ઇન્ડિયાના જેટલા બી પ્રદૂષિત શહેરો છે તેને કંટ્રોલમાં લાવવા માટે નીતિ આયોગ દ્વારા બ્રીથ ઇન્ડિયા નામની યોજના બહાર પાડવામાં આવી છે. નીતિ આયોગના અધ્યક્ષ છે નરેન્દ્ર મોદી, ઉપાધ્યક્ષ છે રાજીવ કુમાર અને એના સીઈઓ છે અમિતાભ કાંત. ઓકે, આગળ જોઈએ. હાલમાં સુષ્મા સ્વરાજ કયા દેશની 2 દિવસીય મુલાકાતે ગયા છે? તે બહરીનની 2 દિવસીય મુલાકાત ગયા છે. બહરીન એ ફારસની ખાડીમાં આવેલો દેશ છે. તેની કેપિટલ છે મનામા. સોરી, આગળ જઈએ. સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2018 કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો એ છે પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય. પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના મંત્રી છે ઉમા ભારતી. આગળ જોઈએ. હાલમાં ખાણો અને ખનિજો પર 4th રાષ્ટ્રીય સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? એ આયોજિત કરવામાં આવ્યું છે ઇન્દોર. મધ્યપ્રદેશની સિટી છે ઇન્દોર. મધ્યપ્રદેશના સીએમ છે શિવરાજસિંહ ચૌહાણ. એની કેપિટલ છે ભોપાલ અને એના રાજ્યપાલ છે આપણા આનંદીબેન પટેલ. આગળ જોઈએ. રાષ્ટ્રપતિ દ્વારા હાલમાં કેટલા સદસ્યોને રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવે છે? તો મિત્રો 4. રાષ્ટ્રપતિ અનુચ્છેદ 80 પ્રમાણે રાજ્યસભા માટે સભ્યો નામાંકિત કરી શકે છે. એના પ્રથમ સભ્ય દરેક તેના 4 સભ્યોની આપણે ડિટેલ્સમાં જોઈએ તો પહેલાંનું નામ છે રામ સકલ. તો એ દલિત નેતા છે. પ્રોફેસર રાકેશ સિંહા મોતીલાલ નહેરુ કોલેજના પ્રોફેસર છે અને સંઘ વિચારક છે. સોનલ માનસિંહ નૃત્યાંગના છે. પદ્મવિભૂષણ મેળવેલું છે. રઘુનાથ મહાપાત્ર સ્ટોન આર્ટિસ્ટ છે. જોઈએ આગળ. હાલમાં વિત્ત મંત્રાલય દ્વારા કયા દેશની પસ્કર્ત બેંકને ભારતમાં શાખા ખોલવા માટે મંજૂરી આપી છે? અહીંયા તમે જોઈ શકો છો એનો લોગો. ઈરાનની આ બેંક છે અને ઈરાનની કેપિટલ છે તેહરાન. આગળ જોઈએ. હાલમાં ચર્ચામાં રહેલ મેરકટ શબ્દ કોનાથી સંબંધિત છે? તો મેરકટ મિત્રો દુનિયાની સૌથી મોટી દૂરબીન છે સાઉથ આફ્રિકામાં. ઓકે, આગળ જોઈએ. હાલમાં ચર્ચામાં રહેલ બંગઈ નાચા કયા રાજ્યથી સંબંધિત છે? તો આ સંબંધિત છે નકશામાં જોયા પ્રમાણે ઓડિશા. ઓડિશાની કેપિટલ છે ભુવનેશ્વર અને એના સીએમ છે નવીન પટનાયક. આગળ જોઈએ. હાલમાં ભારતના કયા ખેલાડી વન ડેમાં 10,000 રન પૂરા કરનાર ભારતનો 4th અને વિશ્વનો 12મો ખેલાડી બન્યો છે? તો આપણા MS ધોની અને વિકેટ કીપર તરીકે 2જા નંબરના. ઓકે, આગળ જોઈએ. હાલમાં બાંગ્લાદેશમાં કોના દ્વારા વિઝા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? મિત્રો બાંગ્લાદેશમાં વિઝા કેન્દ્રનું ઉદ્ઘાટન રાજનાથસિંહ દ્વારા. રાજનાથસિંહ આપણા હોમ મિનિસ્ટર. ઓકે મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ બેલ આઇકન પર ક્લિક કરો. થેન્ક્સ ફોર વોચિંગ.